માર્ટિન વિદ્યાર્થી મિત્રો ચાલો હવે આપણે દોરીએ મારા કાગળ જોઈ ગયેલા છે પણ એનું સ્વાધ્યાય અભ્યાસ આપણો બાકી છે બરાબર તો આજના ક્લાસમાં આપણે આ કાગળના પ્રશ્નોના જવાબ જોઈ લઈએ તમને મેં અભ્યાસના વિકલ્પ કરાવેલા છે બરાબર ને લખવા પણ આપેલા વિકલ્પ અને શબ્દા આ બે વસ્તુ આપણે લખવા માટે આપેલું હતું હવે ભાષા સજ્જતા આપણું બાકી છે અને પ્રશ્નના જવાબ બાકી છે તો અત્યારે આપણે બે વસ્તુ જોઈએ જુઓ અભ્યાસનો પ્રશ્ન 2 નીચેના પ્રશ્નોના 1 2 વાક્યમાં ઉત્તર આપો મયુર બટ્ટાને 1 2 વાક્યમાં ઉત્તર આપો મનુષ્યએ બીજા મનુષ્યને કેવી રીતે મળવું જોઈએ તો એક મનુષ્યએ બીજા મનુષ્ય સાથે કેવી રીતે મળવું જોઈએ આપણા કાર્યમાં આપણે શી સમજ આપી છે તો એક મનુષ્યએ બીજા મનુષ્ય સાથે સ્વાર્થ વગર અને પ્રેમથી મળવું જોઈએ એક બીજાને મળીએ ત્યારે એમાં આપણો કોઈ સ્વાર્થ રહેલો હોવો જોઈએ નહીં નિસ્વાર્થ ભાવે અને પ્રેમથી એક બીજાને મળવું જોઈએ બીજો સવાલ છે પ્રવર્તમાન સમયમાં મનુષ્ય સાની પાછળ દોટ મૂકી છે પ્રવર્તમાન સમય એટલે કે અત્યારનો સમય અત્યારના સમયે મનુષ્યએ સાની પાછળ દોટ મૂકી છે તો અત્યારના સમયે મનુષ્યએ ફક્ત અને ફક્ત પૈસાની પાછળ દોટ મૂકી છે આ પૈસાની પાછળ માણસ એટલો અધરો છે કે ભગવાન આપેલી આ નૈસર્ગિક વસ્તુઓનો આનંદ લેવાનું પણ એ ભૂલી ગયો છે ત્રીજો સવાલ જવાબ બધા સાંભળી લેજો અને જાતે લખવાની કોશિશ કરજો સમજ પડી ખુલ્લા ખેતર માટે અને અડખે પડખે શબ્દનો અર્થ સમજાવો ખુલ્લા ખેતર માટે સાદા અને સાત્વિક જીવન જીવવામાં એટલે કે ધૂળીએ માર્ગ ચાલવામાં આપણા માટે ખુલ્લા ખેતર છે ખુલ્લા ખેતર માટે એટલે કે આજુબાજુ આજુબાજુ વિશાળ ખેતરો છે અને અડખે પડખે એટલે કે આજુબાજુ બરાબર ધ્યાન આપજો ખુલ્લા ખેતર માટે એટલે કે ધૂળીએ માર્ગ ચાલશો સારું જીવન જીવશો તો તમે જ્યાં જશો તો આજુબાજુ વિશાળ મોટા મોટા ખેતરો હશે ને અડખે પડખે એટલે બંને બાજુ આજુબાજુ જ્યાં જુઓ ત્યાં મોટા મોટા વિશાળ ખેતરો ધૂળીયા માર્ગ પર તમને જોવા મળશે એટલે કે સાદા જીવન જીવવામાં આ બધો લાભ લેવાનો છે ત્યાર પછી આવો પાછળ સ્વાધ્યાય સ્વાધ્યાયના પ્રશ્નોના જવાબ એમાં પહેલું જુઓ કવિના મતે મનુષ્યનું જીવન કેવું હોવું જોઈએ કવિ શું કહે છે આપણું જીવન જીવવાના બે રસ્તા છે એક સાદો અને સાત્વિક માર્ગ એટલે કે દુર્યો માર્ગ અને બીજો સોનાનો માર્ગ એટલે કે સોનેરી શેરી પર સોનેરી કેડી પર ચાલવાનો માર્ગ તો આ બે રસ્તામાં કવિ શું કહે છે કયો રસ્તો આપણે પસંદ કરવો જોઈએ તો કવિ કહે છે કે સોનાની ગલી તો સાંકડી છે ને ત્યાં પૈસા મેળવવા માટે દોડ મૂકવી પડે છે જ્યારે ગુણીએ મારા તમે પ્રભુએ આપેલી વસ્તુનો આનંદ માણી શકો છો તો કવિ કહે છે કે મનુષ્યનું જીવન દુરીએ મારક ચાલતું એટલે કે સાદું અને સાત્વિક હોવું જોઈએ સાત્વિકની જોડણી જો રસવઈ ટ સાથે આવશે અને જ્યારે વાંચીશું ત્યારે વ સાથે આવશે સાત્વિક સમજ પડી રસવઈ કરવાની છે ક સાથે અને વાંચતી વખતે વ સાથે તો કવિના માટે મનુષ્યનું જીવન સાદું અને સાત્વિક હોવું જોઈએ બીજું કાવ્યમાં પ્રશ્નાર્થવાળી પંક્તિઓ કઈ કઈ છે તેનાથી કાવ્યમાં કયો ભાવ જગાડ્યો છે પ્રશ્નાર્થવાળી પંક્તિઓ કેટલી બધી છે તમે કાવ્ય ખોલો આગળ પ્રશ્નાર્થ આવે તેવી પંક્તિઓ પહેલી કોણે કીધું ગરીબ છે કોણે કીધું રા
ચિહ્ન છે જુઓ. ત્યાર પછી છે એમાં તો શું બગડી ગયું, એમાં કે શીખો. કવિએ કાવ્યની અંદર પ્રશ્નાર્થ વાળી લીટીઓ કેમ મૂકી છે? તો કે એની અંદર કુમારીનો ભાવ બતાવવા માટે. જુઓ ત્યાર પછી વચ્ચે નાનું ગામડું બેઠું ક્યાં આવો છે? તો જો ત્રણ પંક્તિ છે કે જે પ્રશ્નાર્થ વાળી છે, તો પ્રશ્નાર્થ વાળી પંક્તિઓની કયો ભાવ જગાડ્યો છે? તો પ્રશ્નાર્થ વાળી પંક્તિઓની કવિએ આપણામાં કુમારીનો જુસ્સાનો ભાવ જગાડ્યો છે. બરાબર છે? કાવ્યમાં કયો ભાવ જગાડવામાં આવ્યો છે? તો કુમારીનો ભાવ જગાડવામાં આવ્યો છે. અને કવિ કહે છે કે પરમેશ્વર પર ભરોસો રાખો અને પરમેશ્વરે આપેલા નૈસર્ગિક વાતાવરણમાં રહો. પરમેશ્વરે આપેલા નૈસર્ગિક વાતાવરણમાં સમાન બેસો. કવિ કહે છે કે તમે કુમારીનો ભાવ, પંક્તિઓની અંદર પ્રશ્નાર્થ મૂકીને આપણામાં કુમારીનો ભાવ જગાડવામાં આવ્યો છે. અને કવિનું કહેવું છે કે પરમેશ્વર પર ભરોસો રાખો, એને આપેલા સાદું અને સાત્વિક જીવન જીવવા માટે ધૂળિયો માર્ગ પસંદ કરો અને નૈસર્ગિક વાતાવરણમાં સમાન ભેર જીવો. સમજ પડે છે? નૈસર્ગિક વાતાવરણ એટલે ખુલ્લા ખેતરો, મેદાનો, લીલાછમ વૃક્ષો, ઝરણા, નદીઓ, પર્વતો, આ બધાનો આનંદ લઈને જીવો. ને આ બધાનો આનંદ લેવા માટે આપણે આપણી જરૂરિયાત ઓછી કરવી પડે. જો માણસની જરૂરિયાત વધારે હશે તો એણે પૈસો ભેગો કરવો જ પડશે. આપણે વસ્તુ જ ઓછી જોઈતી હોય તો ઓછા પૈસાએ ચાલી જાય, ને ઓછા પૈસાએ ક્યારે ચાલે? જ્યારે આપણે કશું નથી જોઈતું, બસ બે ટાઈમ જમવાનું મળે અને પહેરવાના કપડાં મળે, સાદું જીવન જીવો, તો આપણી જરૂરિયાત ઓછી થઈ જાય. ઓછી જરૂરિયાત થઈ જાય તો આપણે ઓછું દોડધામ કરવી પડે. ને ઓછી દોડધામ કરશો તો તમે આ પરમેશ્વરના આપેલા વાતાવરણનો પણ લાભ લઈ શકશો. આપણી તો જરૂરિયાત જ એટલી બધી છે કે એ જરૂરિયાતને સંતોષવા માટે આપણે સવારથી સાંજ સુધી દોડધામ કરવી પડે છે. કારણ કે પૈસો ભેગો કરવાનો છે, પૈસા હશે તો જ જરૂરિયાત સંતોષાશે. બરાબર? એટલે આજે માણસ પોતાની જરૂરિયાત વધારી દીધી છે અને લીધે પૈસાની પાછળ ગાંડો બન્યો છે. જરૂરિયાત પડી એટલે પૈસા જોઈએ વસ્તુ લેવા માટે, ને પૈસા પાછળ એને દોડવું જ પડે તો જ કમાણી કરી શકે. પણ જો આપણું જીવન સારું હોય તો આપણે એટલા બધા પૈસાની જરૂર પડતી નથી અને આપણે સારી રીતે જીવી શકીએ છીએ. માર્ગ એટલે શું? આ માર્ગે ચાલવાના કયા કયા લાભ કવિ ગણાવે છે? જુઓ તો ધૂળિયો માર્ગ એટલે શું? ધૂળિયો માર્ગ એટલે સારું અને સાત્વિક જીવન જીવવાનો રસ્તો. ધૂળિયે માર્ગ શું છે? તો કે સાદું જીવન છે અને સાત્વિક જીવન છે, શુદ્ધ જીવન છે. અને આ માર્ગે ચાલવાના કયા કયા લાભ છે? તો આ માર્ગે ચાલતા જો આપણને આપણા જેવા બીજા વ્યક્તિઓ મળી જાય, સાદું અને સાત્વિક જીવન જીવવાવાળા બીજા વ્યક્તિઓ જો મળી જાય, તો એમની સાથે આપણે પ્રેમથી સુખ દુઃખની વાતો કરવા માટે ભેટી પડીએ છીએ. ધૂળિયે માર્ગ આપણે આપણા સુંદરથી જો મળી જાય તો એમને પ્રેમથી ભેટીને એમની સાથે આપણે સુખ દુઃખની વાતો બેસીને કરી શકીએ છીએ, ખુલ્લા ખેતરોમાં ફરી શકીએ છીએ, પ્રકૃતિ સાથે વાતચીત કરી શકીએ છીએ. આખું ગામ પ્રકૃતિના ખોળે હોય છે. બરાબર ને? આ પ્રકૃતિની વચ્ચે આખું સુંદર મજાનું નાનકડું ગામડું હોય, ગામના બધા લોકો સહન થઈને બેસતા હોય, સવા થઈને બધા થોડું વરાઈને ઉંમરવાળા વ્યક્તિઓ પણ બેસતા હોય, ઠંડો પવન ફૂંકાતો હોય, આજુબાજુ લીલાછમ વૃક્ષો હોય, ખેતરો હોય, કેવું સુંદર વાતાવરણ લાગે. તો ધૂળિયા માર્ગ પર આ બધું છે અને આવી વસ્તુ તમને સોનેરી રસ્તા પર મળવાની નથી. કવિ પાસે શું નથી એની એમના મન પર સી અસર છે. જુઓ કવિ શું કહે છે? કવિ કહે છે કે કવિ પાસે શું નથી, તો કવિ પાસે થોડા સિક્કા નથી, થોડી ચલણી નોટો નથી. પૈસાવાળા પાસે શું છે? વધારે પડતા સિક્કા છે, વધારે પડતા પૈસા છે, નોટો છે.
થોડા સિક્કા ઓછા છે, થોડી નોટો ઓછી છે, પણ એમાં એમનું કોઈ કોઈ અસર થતી નથી, એમાં એમનું કશું જ બગડી જતું નથી. પૈસા ન હોવાથી કોઈનું કશું બગડી જતું નથી, કોઈ ખોટ પડતી નથી. બરાબર છે? હવે કહે છે કે મારી પાસે થોડા સિક્કા નથી, તમારા જેટલી નોટો નથી, પણ એમાં મારું કશું બગડી જવાનું નથી. તમે કોઈ ભવિ જીવન જીવશો, પૈસા વાળા વ્યક્તિઓ કોઈ ભવિ જીવન જીવે, ને એ વૈભવી જીવન જીવવા માટે તેણે આખી જિંદગી દોડધામ કરીને પૂરી કરી નાખવી હોય છે. એ પ્રભુની ભક્તિ નથી કરી શકતો, પ્રભુએ આપેલા નૈસર્ગિક વાતાવરણનો આનંદ નથી લઈ શકતો. જ્યારે જેનું જીવન સાદું અને સાત્વિક છે, જેની પાસે પૈસા ઓછા છે, નોટો ઓછી છે, તે લોકો સુખેથી જીવી પણ શકે છે, કેમ કે એની જરૂરિયાત જ નથી. એને ઓછી વસ્તુ લાવવાની હોય છે, ઓછી વસ્તુ એની જરૂરિયાત હોય છે, એટલે એ શુદ્ધ જીવન જીવી શકે છે અને આનંદથી રમી શકે છે. પ્રશ્ન બે જુઓ, એમાં જે જે કરવાના છે એવું કરાવું છું તમને. જૂઠમાં ચર્ચા કરો, એટલે ખાલી અરસ પરસ ચર્ચા કરવાની છે. પ્રકૃતિથી વિમુખ થવાથી આપણે શું ગુમાવીએ છીએ? તમે પ્રકૃતિનો આનંદ ન લઈ શકો તો તમારું શું શું ગુમાવાઈ જાય છે? પ્રકૃતિથી તમે દૂર રહેવો, તમે તમારા ધંધામાં જ વ્યસ્ત રહેવો, વેપાર રોજગારમાં જ વ્યસ્ત રહેવો, તો તમે શું શું ગુમાવી દેશો? તો કે પ્રકૃતિએ આપેલા ઝરણાનો આનંદ નથી માણી શકવાના, જળનો આનંદ નથી માણી શકવાના, ફૂલો, નદીઓ, તડકો, છાંયડો, આકાશમાં થતું મેઘ ધનુષ, વરસાદી વાતાવરણમાં મોરનું કલાત્મક નૃત્ય જે આપણે કોઈ દિવસ નહીં જોઈ શકીએ, કેમ કે આપણે આપણા કામમાં જ વ્યસ્ત છીએ. કોયલના મધુર તમકા, અત્યારે સુંદર વાતાવરણ હોય છે ત્યારે તમને ખબર પડે છે કે મોરના નૃત્ય પણ જોવા મળે છે અને સવારમાં કોયલના તમકા પણ સંભળાય છે. તો જે વ્યક્તિ પૈસાની પાછળ દોડ મૂકે છે એ લોકો પ્રકૃતિથી વિમુખ છે, એટલે કે આ ભગવાનની બનાવેલી પ્રકૃતિનો જરા પણ આનંદ નથી માણી શકતા, એમાં એનું શું શું ગુમાવાઈ જાય છે? તો ઝરણા, નદીઓ, પર્વત, વૃક્ષો, ફૂલો, સૂરજનો તડકો, આકાશમાં થતું સુંદર મજાનું મેઘધનુષ, મેઘધનુષને પણ જોવાનો એને સમય નથી, મોરનું કલાત્મક નૃત્ય અને કોયલના મધુર તહુકાઓ, આ બધી વસ્તુ એને મળતી નથી, આ બધી વસ્તુ એ ગુમાવે છે. બીજું છે સંતોષી નર સદા સુખી. સરસ. જેને સંતોષ છે ને તે હંમેશા સુખી છે. આ જે માણસને સંતોષ નથી એને એમ કહે છે કે મારી પાસે 5 રૂપિયા છે તો એના 50 ક્યારે કરું, 50 છે તો એના 500 ક્યારે કરું, અને 500 છે તો એના 5000 ક્યારે કરું, બસ એના પૈસાને વધારવામાં ને વધારવામાં એની આખી જિંદગી ખર્ચી નાખે છે, પણ એ આનંદ લઈ શકતો નથી. જે માણસને, જે વ્યક્તિને સંતોષ છે, બધી વસ્તુ વગર જેને ચાલે છે, ઓછું હોય તો ઓછું ને વધુ હોય તો વધુ, બધી વસ્તુ વગર ચલાવી શકે છે, તો એ માણસ સુખી છે. આ જે પૈસા છે, ગાડી છે, બંગલા છે, તો એ માણસ સુખી નથી. એવું નહીં માનવાનું કે જેની પાસે બહુ ગાડી છે, બહુ મોટો મહેલ જેવો બંગલો છે એ સુખી છે, ના, એને રાતે ઊંઘ નહીં આવતી હશે. કેમ? તો કે એનો પૈસો સાચવવા માટે. જ્યારે જેની પાસે કંઈ નથી ને એ બિન્દાસથી ઊંઘી જતો હોય છે. બરાબર છે? કેમ કે એને કંઈ સાચવવાની જરૂર જ નથી. તો કેવો માણસ સુખી છે? જેની પાસે બધું છે તે, કે જેને સંતોષ છે તે. તો સંતોષ, આપણે પણ મહેનત કરીએ છીએ, ખાવા માટે મહેનત તો કરવી જ પડે, પણ એની પણ કોઈ લિમિટ હોય, એની પણ કોઈ મર્યાદા હોય. સમજ પડે છે? મહેનત તો કરીએ છીએ પણ આપણને બે સમયનું અન્ન મળે છે, સારી રીતે આપણું ઘર ચાલે છે, એટલી મહેનત કરો એટલે પછી આપણે ભણીએ છીએ, ફરીએ છીએ, બધું છે, સંતોષ થાય, તમને બધું મળી જાય છે તો બહુ છે. પછી એનો વધારો જ ભેગા કરો, આજે 5000 કાલે 500 ક્યારે ના, તો એમાંથી તમારું આખું જીવન પૂરું થઈ જશે. તમને ખબર પણ નહીં પડશે તમારી જિંદગી ક્યાં પૂરી થઈ ગઈ. એટલે એટલું યાદ રાખજો કે જેની પાસે બધું છે, વૈભવી જીવન જીવતા લોકો સુખી છે, એ વસ્તુ ખોટી છે. જેને સંતોષ છે એ વ્યક્તિ સુખી છે. સંતોષી નર સદા સુખી.
સંતોષી માણસ હંમેશા સુખી હોય છે. હું માનવી માનવ ભાવ પ્રગટ. વેરી ગુડ. હું માનવી માનવ ભાવ પ્રગટ. આજે માનવી માનવીનો દુશ્મન બની ગયો છે એટલે કવિએ કીધું છે કે હું માનવી છું અને ફક્ત બીજું કંઈ નહીં થાઉં તો કંઈ નહીં પણ માનવી થાઉં તો બસ. માનવી એટલે માનવી માનવી માનવ થાય તો બસ. તો માનવ થઈને એકબીજા પ્રત્યે માનવતા દર્શાવ. આપણામાં એકબીજા પ્રત્યે પ્રેમ અને ભાવની લાગણી આવે તો આપણે સમજવાનું કે હું માનવ છું. બરાબર છે. હું માનવી છું. બીજા પ્રત્યે હું પ્રેમ દુઃખની લાગણી વ્યક્ત કરી શકું એનું દુઃખ હું ભરી શકું તો હું માનવ થયેલો કહેવાય. એના પ્રત્યે માનવતા જગાવ તો હું માનવી સાચા અર્થમાં માનવ બનેલો કહેવાય. એકબીજાના દુઃખને સમજવાની કોશિશ કરીએ, એકબીજાની લાગણી અને ભાવને સમજીએ ત્યારે માનવી માનવ બનેલો કહેવાય. આજે તો માનવી પશુઓ જેવું વર્તન કરી રહ્યો છે માટે કવિ કહે છે કે હું માનવી છું. મારે બધું નથી થવું પણ હું માનવ થાઉં તો સારું. માનવી બીજા માનવીને મદદ કરે તો એને પ્રત્યે માનવતા દર્શાવે તો એ માનવ બનેલો કહેવાય. પ્રશ્ન 3 ઉદાહરણમાં આપેલા પ્રાસયુક્ત શબ્દો વાંચો અને એવા અન્ય શબ્દ કાવ્યમાંથી શોધીને લખો. પ્રાસ બેસાડેલો છે, જુઓ, રા અને આ. હવે આપણા અલંકાર બાકી છે એ આપણે બીજા પીરિયડમાં જોઈશું.